નગરપાલિકા દ્વારા જળસે નળ યોજનાનું ખાતમુહૂર્ત નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ વીડી નકુમના વરદ હસ્તે થયું. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે પાણીથી વંચિત ન રહે તે માટે સિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વીડી નકુમ, પૂર્વ નગરસેવક તેમજ શહેર ભાજપ સંગઠન દ્વારા જહેમતને લઈ રાજ્ય સરકારના પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાંભણિયા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર એન્જિનિયર સહિતની જહેમતથી સરકાર દ્વારા સિહોર નગરપાલિકાને 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ, જે જળ સે નળ યોજના માટે ટેન્ડરિંગ સાથે મંજૂર સાથે શુદ્ધ પાણી સાથે ડેઇલી પાણી માટે છેવાડો વિસ્તાર વંચિત ન રહે તે માટે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે વળાવડથી નવા ગુંડાળા સળંગ પાણીની લાઇન, હાઇવે રોડ સિમેન્ટની પાણીની જે લીકેજ વારંવાર થતી હોય તેને કેન્સલ કરી નવરંગ સોસાયટીથી લઈ વડલા ચોક સુધી નવી લાઇન સાથે રૂપાંતર કરવામાં આવશે. આ પાણી 4 ઝોનમાં વહેંચી અને દરેક વોર્ડમાં નિયમિત પાણી મળી રહે તેવું આયોજન કરવામાં આવેલું છે. તેમજ રાજીવનગરનો ટાંકો તેમજ દાદાની વાવ પાસે એક નવો પંપ બનાવવામાં આવશે. આ સાથે 50 લાખના ટાંકાને લઈ પાણી સપ્લાય સાથે હાઈ લેવલ તેમજ લો લેવલ પાણીની સપ્લાય સાથે આ નળ સે જળ યોજનાને લઈ કામગીરી મંજૂરી સાથે આજરોજ સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 4 ગુંદાળા વિસ્તારના રામનગર પ્લોટિંગ વિસ્તારમાં ખાતમુહૂર્ત સાથે પાઇપલાઇન અંગે કામગીરીને લઈ સિહોર નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ વીડી નકુમના વરદ હસ્તે કરવામાં આવેલ. વિક્રમભાઈ નકુ, પૂર્વ પ્રમુખ સિહોર નગરપાલિકા. કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જ્યારે પૂરા દેશની અંદર નળ સે જળ યોજનાનો શરૂઆત કરી છે અને કોઈ પણ પાણીથી વંચિત ન રહે અને દરેક છેવાડાના માનવી સુધી પીવાનું પાણી મળી રહે અને શુદ્ધ પાણી મળી રહે તે માટેના એક સરકારના અભિગમ સાથે સરકાર દ્વારા જે નળ સે જળ યોજના શરૂ કરવામાં આવી હતી એમાં આજે સિહોર નગરપાલિકાને 7 કરોડ રૂપિયા જેવી માતબર રકમ દ્વારા સિહોર નગરપાલિકાનો નળ સે જળ યોજનાનું કામો મંજૂર થઈ ગયા છે, એનું ટેન્ડર થઈ ગયું અને આજે એ કામનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. ત્યારે સિહોરની અંદર જે પાણીનો મોટો પ્રશ્ન છે એ પ્રશ્ન પૂરો થાય અને ડેઇલી લોકોને દરેક વિસ્તારની અંદર પાણી મળી રહે તે માટે થઈને નળ સે જળ યોજનાની અંદર વળાવડથી લઈને સિહોર ગુંદાળા સુધી સળંગ એક નવી લાઇન તેમજ જે રોડ ઉપર હાઈવે ઉપર જે જૂની સિમેન્ટની લાઇન છે એ લાઇન અવારનવાર તૂટતી હોય એ કેન્સલ કરી અને નવરંગ સોસાયટીથી લઈને શેક વડલા સુધીની અંદરના રોડે એક નવી ડીઆઈ લાઇન નાખી અને જે અવારનવાર પાણીની લાઇન તૂટવાનો પ્રશ્ન છે એ પણ પૂરો થશે અને અલગ અલગ 4 ઝોનની અંદર સિહોરને વહેંચવામાં આવ્યું છે, જેમાં 50 લાખ લિટરનો ટાંકો હોય, હાઈરાઇઝ અને લો રાઇઝ ટાંકો, રાજીવનગરનો ટાંકો અને ભવિષ્યની અંદર એક દાદાની વાવ પાસે નવો એક સંપ પણ બનવાનો છે. આમ અલગ અલગ 4 ઝોનની અંદર વહેંચી અને સિહોરને રોજ પાણી મળી રહે એ માટેનું સરસ આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે રામનગર ખાતે આજે નળ સે જળ યોજનાનું ખાતમુહૂર્ત કરી અને પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વંદે માતરમ, ભારત માતા કી જય.